જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે નવો લેક્ચર ભણવાના છીએ એ છે આપણો JEE નીટ સ્પેશિયલ, બરાબર. એમાંનો ટોપિક છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો, એની અંદર પહેલો ભાગ. તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો એના માટેની ઘણી બધી રીત છે, 3-4 રીત પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે છે. એક તો છે, બેન તો બધી રીત છે, પ્રાયોગિક રીત છે, પણ આપણી પાસે પ્રાયોગિક પરિણામો હોય ત્યાર પછી આપણે પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી કરી શકીએ એ આપણે આજના લેક્ચરમાં શીખવાનું છે. તો આવા 2 કે 3 લેક્ચર્સ આપણે ભણશું, એની અંદર પ્રક્રિયાનો ક્રમ નક્કી કેવી રીતે કરવો એની માહિતી લઈશું. અને આ પ્રકારના દાખલાઓ જેમાં પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો હોય છે એવા પ્રકારના દાખલાઓ JEE અને નીટની એક્ઝામમાં પૂછાતા હોય છે, બરાબર. જે ટેક્સ્ટબુકમાં ટોપિક આપેલો નથી એટલે આપણે અત્યારે આને અલગથી JEE અને નીટના લેક્ચરમાં એને સમજીએ છીએ. તો જો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટેની રીત, તો જે અલગ અલગ પદ્ધતિઓ વપરાય છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે, જે અલગ અલગ પદ્ધતિઓ વપરાય છે એ પદ્ધતિઓ કઈ કઈ છે? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની રીત, તો અલગ અલગ પદ્ધતિઓ વપરાય છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે. પહેલી પદ્ધતિ છે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ. સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ અથવા તો એનું બીજું નામ છે આલેખની પદ્ધતિ. તો આ જે લેક્ચરની અંદર જે લખાય છે તમે રેગ્યુલર વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવજો, કારણ કે આનું તમને ટેક્સ્ટબુકમાંય કંઈ નહીં મળે, બરાબર. આ ચેપ્ટર અત્યારે જે ટોપિક કરીએ છીએ એના રિલેટેડ ટેક્સ્ટબુકમાંય તમને એક વસ્તુ નહીં મળે. તો તમે અત્યારે જે સમજાવું છું એની વ્યવસ્થિત નોટ્સ બનાવજો. બીજી છે અર્ધ આયુષ્ય સમયની પદ્ધતિ. પહેલી પદ્ધતિ સંકલિત વેગ સમીકરણ હતી, બીજી છે અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ. અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ. ત્યાર પછી ત્રીજી રીત છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટેની, ત્રીજી રીત છે ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. અને ચોથી રીત છે વોન્ટોફની પ્રારંભિક વેગ પદ્ધતિ. તો વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે આપી છે એના નામ ઉપરથી વોન્ટોફની પ્રારંભિક વેગ પદ્ધતિ, આ રીતે એના નામ છે. તો આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટેની આ 4 રીત મહત્વની છે જેના વિશે આપણને પૂછાતું હોય છે. આપણને કંઈ પણ આપેલું હોય આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો હોય છે તો એના રિલેટેડ જે દાખલાઓ છે એ પણ આપણે જે તે ટાઈમે કરશું, જ્યારે એનો ટાઈમ આવશે ત્યારે આપણે એના દાખલાઓ પણ કરશું. તો અત્યારે પહેલી રીત છે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ અથવા તો આલેખની પદ્ધતિ. સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ અથવા એને કહી શકાય આલેખની પદ્ધતિ. તો આમાં શું કરવાનું હોય સંકલિત વેગ સમીકરણ? તો આ સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ છે ને એ ફક્ત પ્રાયોગિક છે, બરાબર. ફક્ત અને ફક્ત પ્રાયોગિક પદ્ધતિ છે. તો જે પ્રાયોગિક પદ્ધતિ છે એટલે કે ખાલી પ્રયોગો દ્વારા જ ખબર પડે છે. તો આની અંદર કરવાનું શું હોય પહેલા તો એ આપણે જોઈ લઈએ, આ પદ્ધતિમાં આપણે કામ શું કરવાનું છે, બરાબર. તો પહેલાં તો શું કરવાનું છે, કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું મૂલ્ય એ જુદા જુદા સમયે ગણવાનું છે, બરાબર. તો શું કરવાનું હોય પહેલાં તો, કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું મૂલ્ય, કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું મૂલ્ય જુદા જુદા સમયે ગણવું, બરાબર. તો જુદા જુદા સમયે ગણવું અને જો કેનું મૂલ્ય એટલે કે વેગ અચળાંકનું મૂલ્ય અચળ આવે, જો કેનું મૂલ્ય અચળ મળતું હોય તો તે ક્રમની પ્રક્રિયા હોય. અને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ કે ભાઈ જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વિચારીએ, શૂન્ય ક્રમની પ્રક્રિયા, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે એટલે કે વેગ અચળાંકનું મૂલ્ય કેવી રીતે ગણાય? તો વેગ અચળાંકનું સૂત્ર શું થયું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર છે કે બરાબર R0 - RT/T. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ છે. તો આને આપણે સમીકરણ નંબર કહી દઈએ 1. આવી જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ પણ છે,
અત્યારે આપણે ખાલી બે જ ઉદાહરણ લઈ છીએ, બાકી તો બધાય લખી શકાય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું ઉદાહરણ 2.303 છેદમાં ટી લોગ આર ઝીરો અપોન આર ટી. આ હવે સૂત્ર તમને યાદ રહી ગયા હશે, બરાબર. આ સમીકરણ નંબર 2 છે. તો શૂન્યક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના સમીકરણ એ આપણે લખ્યા છે, બરાબર. હવે આપણે શું કરવાનું, તો જુદા જુદા સમયે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે, જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે, તો પહેલાં તો શૂન્ય સમય એટલે પ્રક્રિયા શરૂ થઈ ત્યારની વાત હોય, ત્યારે વેગ અચળાંકનું મૂલ્ય તો ખબર પડી જાય, એમાં તો કાંઈ હોય નહીં. પ્રક્રિયા શરૂ થઈ ગઈ ત્યાર પછી એક ફિક્સ કરવાનું, ભાઈ 10 મિનિટના અંતરે, તો 10 મિનિટ એટલે કે ટી છે 10 મિનિટ થઈ જાય ત્યારે આપણે આની સાંદ્રતા ગણવાની. 10 મિનિટ આ ખબર હોય, શરૂઆતની સાંદ્રતા ખબર હોય, 10 મિનિટે આની સાંદ્રતા કેટલી વધી છે, પ્રક્રિયકની સાંદ્રતા એ જોવાનું. પછી 20 મિનિટે ચેક કરવાનું, 30 મિનિટે, 40 મિનિટે, 50 મિનિટે, આવી રીતે ગણતરી કરતું જવાનું, અહીંયા બદલાવતું જવાનું અને અહીંયા સાંદ્રતા જે મળે એ મૂકતી જવાની, બરાબર. પહેલી વખત પહેલો પ્રેક્ટિકલ 10મી મિનિટે કર્યો, બીજો પ્રેક્ટિકલ 20મી મિનિટે કરવાનો, પ્રક્રિયાને થવા દેવાની, બરાબર. 10 મિનિટ સુધી થાય પ્રક્રિયા, 20 મિનિટ સુધી થાય પ્રક્રિયા, 30 મિનિટ સુધી થાય, એવા ટાઈમે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી વધે છે એ આપણે ચેક કરવાનું હોય છે, બરાબર. તો દરેક વખતે આ કામ કરવાનું અને જોવાનું કે કેની કિંમત કેટલી મળે છે. જો આપણે દરેક વખતે પ્રાયોગિક રીતે જુદા જુદા સમયે આપણી બધી પ્રક્રિયાઓનો કેનું મૂલ્ય શોધીએ, તો જો કેનું મૂલ્ય અચળ મળે, આના મુજબ અચળ મળે, સમીકરણ 1માં જો કિંમત મૂકીએ ટી અને આર ટીની, બરાબર, અને કેનું મૂલ્ય અચળ મળતું હોય બધી જ વખત, તો એ પ્રક્રિયા શૂન્યક્રમની છે એવું કહેવાય. એટલે કે શૂન્યક્રમની પ્રક્રિયાના સમીકરણનું પાલન કરે છે, તો પ્રક્રિયા શૂન્યક્રમની છે. જો એમાં ન મળે તો બીજામાં મૂકવાનું, ટી અને આર ટીની કિંમત મૂકવાની હોય ખાલી તો એમાં મૂકવાની. જો આનું પાલન કરે તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એવી જ રીતે દ્વિતીય તૃતીય અલગ અલગ ક્રમ માટે સૂત્રમાં કિંમત મૂકી શકીએ, તો આપણને એમાંથી ખબર પડી જાય, બરાબર. તો હવે પ્રાયોગિક રીતે શું કરવાનું છે, આની અંદર લખી લઈ, તમારે નોટ્સ માટે કામ લાગે એવું. પ્રાયોગિક રીતે જુદા જુદા સમયે કેનું મૂલ્ય શોધવું, બરાબર. તો કેનું મૂલ્ય કેવી રીતે શોધાય એ ખબર છે. તો આરટીની તમે જો આરટી શોધી અને એના ઉપરથી કે શોધી શકો, તમે પ્રાયોગિક રીતે આરટી શોધશો, બરાબર, અને ત્યાર પછી તમે એમાં કિંમત મૂકશો એટલે તમને કેની મૂલ્ય વેલ્યુ મળી જશે. જો સમીકરણ 1માં, સમીકરણ 1માં બધી જ કિંમતો મૂકતા કેનું મૂલ્ય અચળ મળતું હોય, અહીંયા લખીએ બધી જ, બધા જ સમયે, બરાબર, સમીકરણ 1માં બધા જ સમયે કેનું મૂલ્ય અચળ મળતું હોય તો પ્રક્રિયા શૂન્યક્રમની હોય અને સમીકરણ 2માં બધા જ સમયે કેનું મૂલ્ય અચળ મળતું હોય તો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. જો જુદા જુદા સમયે કેનું મૂલ્ય શોધ્યું, સમીકરણ 1માં મૂકીએ અને કેનું મૂલ્ય બધી વખત અચળ મળે તો શૂન્યક્રમની પ્રક્રિયા, અને સમીકરણ 2માં મૂકવાથી બધી વખત અચળ મળે તો એ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે, આવી આપણને ખબર પડી જાય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો આ આધારે આપણે નક્કી કરી શકીએ કે શૂન્યક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની છે પ્રેક્ટિકલી, બરાબર. ઉપરાંત બીજું શું ચેક કરી શકીએ, તો ઉપરાંત આપણે આલેખ દોરી શકીએ, બરાબર. હજી આપણે આલેખ દોરીએ તો આલેખની રીત મુજબ વેગ અચળાંકનો સમીકરણ એને વાય બરાબર એમએક્સ પ્લસ સી મુજબ, ઉપરાંત વાય બરાબર એમએક્સ પ્લસ સી મુજબ વેગ અચળાંકના સમીકરણને ગોઠવી આલેખ દોરતા આલેખ જો સીધી રેખા મળે તો તેના પરથી ક્રમ નક્કી થઈ શકે. આલેખ જો સીધી રેખા મળે એનો મતલબ એમ કે શૂન્યક્રમની પ્રક્રિયાના સમીકરણને આપણે ગોઠવીએ વાય બરાબર એમએક્સ પ્લસ સી મુજબ અને એની અંદર આપણને આલેખ સીધી રેખા મળ્યો તો એ પ્રક્રિયા શૂન્યક્રમની હોય. પ્રથમ ક્રમના સમીકરણને ગોઠવીએ અને એના મુજબ આપણે આલેખ દોરીએ તો એ આલેખ સીધી રેખા મળે તો પ્રક્રિયા છે પ્રથમ ક્રમની હોય. તો કોના વિરુદ્ધ કોના આલેખ દોરવાનો આ આપણે
શૂન્યક્રમની અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણો જ્યારે તારવતા હતા ત્યારે સાથે સાથે આલેખ દોરેલા હતા, ત્યારે સાથે લખેલું હતું, બરાબર. એ સીધી રેખા મળે તો એના ઉપરથી આપણે નક્કી થઈ શકે. તો આ થઈ ગયું સંકલિત વેગ સમીકરણ અથવા તો આલેખની પદ્ધતિ, બે આમાં સાથે આવી જાય છે, બરાબર. તો જે ક્રમના સમીકરણ માટે સીધી રેખા મળે એ પ્રક્રિયાનો ક્રમ હાજર હોય, બરાબર. માનો કે પ્રથમ ક્રમ મુજબ સીધી રેખા મળી ગઈ, પ્રથમ ક્રમ મુજબ આપણે આલેખ દોર્યો અને સીધી રેખા મળી ગઈ તો એ પ્રથમ ક્રમની હોય, શૂન્યક્રમ મુજબ આલેખ દોર્યો અને સીધી રેખા મળી ગઈ તો એ પ્રક્રિયા શૂન્યક્રમની હોય. આ રીતે નક્કી થઈ શકતું હોય છે, બરાબર. તો આ હતી પહેલી મેથડ, સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ. ફક્ત અને ફક્ત પ્રાયોગિક જ છે, આની અંદર થિયરિટિકલ એટલે કે આપણે કંઈ બેઠા બેઠા ગણતરીથી કંઈ થતું નથી, પ્રાયોગિક બધાએ કરવા પડે, પછી કેની વેલ્યુ ગોતવાની, અચળ મળે છે એટલે કે ખરેખર વેગ અચળાંક છે, અચળાંક હોય તો એ ક્રમની પ્રક્રિયા છે, અથવા આલેખ દોરવાનો જો સીધી રેખા મળે છે, જો મળે છે તો એ મુજબ જ હશે, બરાબર. તો આ રીતે નક્કી થઈ શકે છે, આ સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ થઈ અથવા આલેખની પદ્ધતિ. ત્યાર પછીની બીજી પદ્ધતિ છે અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ, એ જોઈએ. હવે જો અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ એ ચોખ્ખું એમાંથી ખબર પડી જ જાય છે કે આની અંદર આપણે શું શોધવાનું હશે, અર્ધ આયુષ્ય સમય શોધવાનો હશે. અર્ધ આયુષ્ય સમય પરથી આપણે નક્કી કરી શકશું, એટલે કે પહેલાં દરેકે દરેક પ્રક્રિયા માટે આપણે અર્ધ આયુષ્ય સમય શોધી લઈ, બરાબર. તો આપણને ખબર પડી જાય કે એ પ્રક્રિયા કયા ક્રમની હશે. જો એ શૂન્યક્રમની પ્રક્રિયા હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના ઉપર અર્ધ આયુષ્ય સમય આધાર રાખતો હોય છે. તો આ અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ એ લખીએ. અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ, તો પહેલાં તો પહેલી વાત છે અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય, બરાબર. તો અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા આપણે અહીંયા લખી રાખ્યા. અર્ધ આયુષ્ય સમય તો લખી શકાય પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય એને બોલીએ છીએ આપણે અર્ધ આયુષ્ય સમય. તો પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે છે એને કહેશું અર્ધ આયુષ્ય સમય. જો શૂન્યક્રમની પ્રક્રિયા હોય શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય છે એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. જો શૂન્યક્રમની પ્રક્રિયા હોય તો એના માટે અર્ધ આયુષ્ય સમય શરૂઆતની પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા હોય એના સમપ્રમાણમાં હોય છે. જો પ્રથમ ક્રમ હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે, શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે એટલે પ્રક્રિયકની શરૂઆતની જે સાંદ્રતા હોય એના ઉપર આધાર રાખતો નથી. અર્ધ આયુષ્ય સમય એના ઉપર આધાર નથી રાખતો, શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. ત્યાર પછી છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા હોય એના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. અને આપણે જો આમ કહી શકીએ તો હવે તો જો એન ક્રમની પ્રક્રિયા હોય તો એનો અર્ધ આયુષ્ય સમય એ એકના છેદમાં આર ઝીરોની એન માઇનસ વન ઘાત જેટલો હોય છે, બરાબર. એટલે કે ટી હાફ પ્રપોર્શનલ ટુ વન અપોન આર ઝીરો રેસ ટુ એન માઇનસ વન, એટલે આર ઝીરોની એન માઇનસ વન ઘાત, જ્યાં એન ક્રમની પ્રક્રિયા છે. માનો કે અહીંયા એન બરાબર આપણે બે લખી નાખીએ તો બે માઇનસ એક એટલે એક આવ્યા, તો એકના છેદમાં આર ઝીરોની એક ઘાત એટલે આવી ગયું. એન બરાબર પ્રથમ ક્રમ એટલે એક લખી દઈએ તો એક માઇનસ એક એટલે ઝીરો, ગમે એની ઝીરો ઘાત એટલે એક બને. તો આ ટી એફ છે એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર બની જતું હોય. અને જો અહીંયા આપણે ઝીરો લખીએ એન બરાબર શૂન્ય લખીએ તો શૂન્ય માઇનસ વન એટલે બને માઇનસ વન, એકના છેદમાં આર ઝીરોની માઇનસ એક ઘાત તો એ છેદ છે તો અંશમાં આવે એટલે સમપ્રમાણમાં આવી જાય. તો આ કોમન સૂત્ર છે જેના આધારે આપણને બધાની ખબર પડી જાય અર્ધ આયુષ્ય સમયની, બધા જના અર્ધ આયુષ્ય સમય કેવી રીતે આધારિત છે એ આપણને ખ્યાલ આવી જાય છે, બરાબર. તો આ હતું આપણું અર્ધ આયુષ્ય સમયનું બેઝિક. હવે જોઈએ છીએ અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી કેવી રીતે સ્વતંત્ર, કેવી રીતે આધાર રાખે છે, આર ઝીરો ઉપર કેવી રીતે આધારિત છે, બરાબર. હવે આપણે એક નવું સૂત્ર લખીએ જે આપણે સમજવા માટે છે અને આપણને સરખું સમજાય એના માટે આપણે જરાક સૂત્રને તોડી મળોડી નાખીએ, બરાબર છે. આપણને આટલી ખબર છે ટી હાફ પ્રપોર્શનલ ટુ એકના છેદમાં આર ઝીરો હતો તે લખી દઈએ એની એન માઇનસ વન ઘાત, જ્યાં
એ બરાબર પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે, બરાબર એ બરાબર છે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે એવું આપણે ચોખવટ કરી દીધી છે. હવે આપણે બે અર્ધ આયુષ્ય સમય વચ્ચેનો રિલેશન મેળવીએ. જો આમાંથી આપણે ડાયરેક્ટ ખબર નહીં પડે, આ સમીકરણ લખ્યું ને આની અંદર તો હજી અચળાંક જોશે. આપણે તો શું શોધવું છે ખબર છે, એન શોધવું છે. આપણું કામ છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનું છે, અને પ્રક્રિયાનો ક્રમ છે એને એન દ્વારા દર્શાવ્યો છે. તો આપણે આની અંદર એન શોધવો છે તો ડાયરેક્ટ નહીં મળે, આપણને અર્ધ આયુષ્ય સમય ખબર હોવી જોઈએ, અથવા તો બે પ્રક્રિયાઓ વચ્ચે અર્ધ આયુષ્ય સમયનો રિલેશન ખબર હોવી જોઈએ, બરાબર. તો હવે બે પ્રક્રિયા બે અર્ધ આયુષ્ય સમય વચ્ચેનો રિલેશન જોઈએ, તો એ રિલેશન કેવી રીતે થઈ શકે? રિલેશન બિટવીન ટુ હાફ લાઈફ. તો જો કેવો બનશે, બે અર્ધ આયુષ્ય સમય વચ્ચે શું રિલેશન બને? તો આપણે ટી ટુ અને ટી વન આવી રીતે લખીએ, જ્યાં અહીં તો હમણાં લખી નાખશું. હલો ટી ટુ અને ટી વન, પેલા આપણે બે અલગ અલગ વસ્તુ લખી દઈએ. હલો પેલા લખી દઈએ ટી વન. ટી વન ચાલે છે એકના છેદમાં એ વન એની એન માઇનસ વન ઘાત, આવું લખી શકીએ પેલો પ્રક્રિયક. ટી ટુ એ ચાલે છે એકના છેદમાં એ ટુ એની એન માઇનસ વન ઘાત. ખાસ ધ્યાન રાખો, જેમાં ટી વન એ પ્રથમ પ્રક્રિયા માટે, ટી વન છે એ પ્રથમ પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય છે. એટલે આપણે ઝાઝુ બધું લખવું ન પડે, નહીતર શું લખવું પડે, જો આવું લખવું પડે, ટી હાફ પહેલી પ્રક્રિયા માટે, છેદમાં લખવું પડે ટી હાફ બીજી પ્રક્રિયા માટે, આવું લખવું પડે. આવું લખવું ન પડે, એટલે ટી હાફ કોમન છે, એટલે આપણે એનું સિમ્બોલ જ બદલાવી નાખ્યો. ખાલી સિમ્બોલ બદલાવ્યો છે, સમય નથી બદલાવ્યો. આ સમજો, વળી પાછા કોઈ ક્વેશ્ચન ન પૂછતા કે અહીંયા તમારે અહીંયા ટી હાફ હતું અને ટી વન કેમ કરી નાખ્યું, ટી ટુ કેમ કરી નાખ્યું. ટી વન અને ટી ટુ એ શું છે, અહીંયા હજી ચોખવટ કરીને લખું છું, જ્યાં ટી વન અને ટી ટુ અનુક્રમે પ્રથમ અને પ્રથમ નહીં, ત્યાં પહેલી અને બીજી પ્રક્રિયા માટે, અહીંયા પ્રથમ એ નથી લખતો જેથી તમને એ કન્ફ્યુઝન ન થાય, અહીંયા ક્રમ લખ્યો છે. પહેલી અને બીજી પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય છે, અને એ વન અને એ ટુ એ શું છે અનુક્રમે, એ વન અને એ ટુ છે પહેલી અને બીજી પ્રક્રિયા માટે, બીજી પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે. તો અહીં આપણે ચોખવટ કરીને લખી દીધું, ટી વન અને ટી ટુ છે પહેલી અને બીજી પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય છે, અને એ વન અને ટુ છે પહેલી અને બીજી પ્રક્રિયા માટે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે, બરાબર. એટલું આપણે ચોખવટ કરી લીધું છે, એટલે હવે કોઈને કંઈ ડાઉટ ન રહ્યા. ચલો હવે આપણે એનો સગ આપણે ભાગાકાર કરીએ. ટી ટુ ના છેદમાં ટી વન આવું લખીએ, તો આના છેદમાં આ લખીએ ટી ટુ ના છેદમાં ટી વન, એટલે જે સહગુણક આવશે એ તો આપણે સપ્રમાણતાનો જે કોન્સ્ટન્ટ આવશે, અચળાંક આવશે, એ તો આપણે ડાયરેક્ટ અહીંથી નીકળી જશે, બરાબર. એકના છેદમાં ટી ટુ અંશમાં રાખ્યું છે તો એના માટે અંશમાં આવશે એકના છેદમાં એ ટુ એન માઇનસ વન, છેદમાં આવશે એકના છેદમાં એ વન એની એન માઇનસ વન ઘાત, આ રીતે બનશે. તો સમીકરણ ભાઈનું ટી ટુ ના છેદમાં ટી વન બરાબર એ વનની એન માઇનસ વન ઘાત છેદમાં એ ટુની એન માઇનસ વન ઘાત. જો આપણું કામ શું છે ખબર છે, આખું આપણે કરીએ છીએ ને ગણતરી, આમાં આપણો મેઇન ઉદ્દેશ ખાલી એટલો જ છે, એનને કરતાં બનાવવો છે. આપણું કામ છે એનને કરતાં બનાવવાનું, જો એન કરતાં બની જાય તો આપણું બધું કામ થઈ જશે, બરાબર. કારણ કે આપણે પ્રક્રિયાનો ક્રમ શોધવા માટે સૂત્ર બનાવીએ છીએ, એ વનના છેદમાં એ ટુ બેની ઘાત સરખી છે તો આની કોમન ઘાત લખી શકીએ, એ વનના છેદમાં એ ટુની એન માઇનસ વન ઘાત. હવે આનો બે બાજુ લોગ લઈએ, કારણ કે એનને નીચે ઉતારવો છે, જે ઘાતો એને નીચે ઉતારવી હોય તેના માટે લોગ લેવો પડે. તો બે બાજુ લોગ લઈ લઈ, તો લોગ ટી ટુ માઇનસ ટી વન, સોરી ટી ટુ અપોન ટી વન આવી રીતે બનશે, અને અહીંયા એન માઇનસ વન છે એ આગળ આવી જશે, ઘાત છે એટલે. આ લોગમાં શું થાય એની વાત આપણે કરી લીધી છે સંતુલન ચેપ્ટરમાં, એટલે હવે એ તો તમને આવડવું જોઈએ. લોગ એ વન અપોન એ ટુ, તો એન માઇનસ વનને કરતા બનાવવા છે, અને આ બધાને સાદુરૂપ આપવું છે, એન માઇનસ વન એમાંથી એનને કરતા બનાવી. હવે એનને કરતા બનાવવા માટે જે કંઈ પણ કરવું પડે એ આપણે કરી લેવાનું. તો પહેલાં આના માટે શું થશે, લોગ ટી ટુ બાય ટી વન એના બરાબર
એન માઇનસ વન એમને છે, આના છેદમાં લખવું પડશે લોગ એ વન બાય એ ટુ. આવી રીતે લખવું પડશે લોગ ટી ટુ બાય ટી વન, આ છેદમાં આવશે આખે આખું, તો લોગ એ વન બાય એ ટુ આ રીતે આવશે. તો એને અહીંયા આવે સાદુરૂપમાં લખ્યા, તો એન માઇનસ વન આના બરાબર બને છે લોગ ટી ટુ, લોગ એ અપોન બી હોય તો શું લખાય, લોગ એ માઇનસ લોગ બી, આવી રીતે લખાય. તો આને લખવું પડશે લોગ ટી ટુ માઇનસ લોગ ટી વન, અને છેદમાં એવી જ રીતે એ વન અપોન એ ટુ છે, તો આના માટે લખવું પડે લોગ એ વન માઇનસ લોગ એ ટુ, આ રીતે લખવાનું આવે. એન માઇનસ વન એનને કરતાં બનાવો તો એક સામેની બાજુ હોય જાય, તો વન પ્લસ લોગ ટી ટુ માઇનસ લોગ ટી વન છેદમાં બનશે લોગ એ વન માઇનસ લોગ એ ટુ, આ સમીકરણ આવશે. તો અર્ધ આયુષ્ય સમય આપણને આપેલા હોય કોઈ પણ બે પ્રક્રિયા માટે, અને પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાઓ આપેલી હોય, તો આપણે એના આધારે આની આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ અને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ. આ ઉપરાંત આપણે ડાયરેક્ટ આ સમીકરણનો ઉપયોગ પણ કરી શકીએ. આ નહીં લખીએ જે આપણે બીજું એના પછી એક સાદુરૂપ આપેલું છે ને, આ સમીકરણ લખીએ. ડાયરેક્ટ આપણે આ સમીકરણનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, જે તમને રાઇટ કરીને બે સમીકરણ લખી દીધા એ બે સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણને કેવી રીતે આપેલું છે એના ઉપર આધાર રાખે. ધારો કે એવું કહેવામાં આવે છે કે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય આઠ ગણો થાય છે, તો આ એ ડાયરેક્ટ લખી દેવાનું ટી ટુ બાય ટી વન સીધું આઠ થઈ જાય છે, અને પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ફલાણી ઢીકણી છે એમને કરતા બનાવવાના હોય, બીજું કાંઈ ન હોય. બરાબર, તો જોઈ લઈએ આપણે અહીંયા એકાદું એવું ઉદાહરણ, એટલે તમને ખબર પડી જશે. એવા આપણે એક બે ઉદાહરણો સોલ્વ કરીએ એટલે આઈડિયા આવી જાય કે આ પ્રશ્નને, આવો પ્રશ્ન આવે તો પ્રશ્નને સોલ્વ કેવી રીતે કરવો જોઈએ. જોઈ છે પ્રશ્ન, એક્ઝામ્પલ. એક પ્રક્રિયા માટે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે થી ચાર મોલર કરતા, જો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા કેટલી કરી દઈ છે, બે થી ચાર મોલર કરી દઈ છે કરતા, તો પેલી પ્રક્રિયા હતી એની અંદર પ્રક્રિયકની સાંદ્રતા બે મોલર હતી, બીજી વખત એ જ પ્રક્રિયા કરાવી પણ ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા બેની બદલે ચાર મોલર કરી દીધી છે, એટલે બે પ્રક્રિયા આપણી પાસે થઈ ગઈ. એ વન અને એ ટુની કિંમત બે અને ચાર આપણને આપેલી છે. બરાબર, અર્ધાયુષ્ય સમય આઠ ગણો વધે છે, ચાલો આની અંદર જ આપી દીધું છે. અર્ધાયુષ્ય સમય આઠ ગણો વધે છે તો પ્રક્રિયા ક્રમ ગણો, તો અર્ધાયુષ્ય સમય આઠ ગણો વધતો હોય પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે, તો આપણી પાસે જો અહીં સૂત્ર છે સીધું આઠ ગણો વધે છે એવું કહી દીધું તો ડાયરેક્ટ આ લખી શકીએ, તો આના માટે આપણે આવું કરી શકીએ આન્સરમાં એનું સમીકરણ ટી ટુ બાય ટી વન બરાબર એ વન બાય એ ટુ એની એન માઇનસ વન ઘાત, ટી ટુ બાય ટી વન આઠ ગણો, એ વન એટલે શરૂઆતની સાંદ્રતા બે, અને વળી પાછી બીજી પ્રક્રિયા માટે સાંદ્રતા કરી ચાર અને એની એન માઇનસ વન ઘાત, તો આઠ છે ને આપણે લખી શકીએ બે ની ત્રણ ઘાત તરીકે લખી શકીએ, આ બને બે ની માઇનસ એક ઘાત. જો બે ના છેદમાં ચાર છે એને આપણે છેદ ઉડાડીએ તો એકના છેદમાં બે બને, એકના છેદમાં બે એટલે બે ને ઇન્વર્સ તરીકે લખી શકાય અને એની ઉપર એન માઇનસ વન ઘાત, તો બે ની ત્રણ ઘાત બરાબર બે ની વન માઇનસ એન ઘાત, કારણ કે આ માઇનસ એકના અંદર ગુણી દઈ તો વન માઇનસ એન બને. હવે આધાર સરખા છે, આધાર સરખા તો ઘાતાંકને સરખાવતા, તો જો આધાર સરખા હોય ઘાતાંકને સરખાવીએ તો ત્રણ બરાબર વન માઇનસ એન આવું બને, અને એનને આપણે કરતા બનાવીએ, એનને કરતા બનાવો તો આ બાજુ આવશે અને વન માઇનસ ત્રણ થઈ જશે, વન માઇનસ થ્રી, તો આમાંથી બનશે એન બરાબર માઇનસ બે. એનો મતલબ એવો થયો કે જો પ્રક્રિયાનો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા આપણે વધારીએ છીએ, શરૂઆતની સાંદ્રતા વધારી એટલે કે ડબલ કરી તો અર્ધાયુષ્ય સમય આઠ ગણો વધે છે, એવા ટાઈમે પ્રક્રિયાનો ક્રમ હશે એ માઇનસ બે હશે. આપણે વાત કરી લીધી છે આગળના લેક્ચર્સમાં કે ઋણ ક્રમની પ્રક્રિયાઓ પણ શક્ય છે, જે ઋણ ક્રમની પ્રક્રિયાઓ પણ હોય છે એની આપણે વાત તો થઈ જ ગઈ છે, તો આની અંદર આવે છે માઇનસ બે ક્રમની પ્રક્રિયા હશે. ત્યાર પછી બીજો એક પ્રશ્ન જોઈએ જેની અંદર આપણે આ બીજું સૂત્ર છે એ ઉપયોગમાં લેશું.
चलो तो आ समीकरण माटे जो हवे शुं उपयोगमां लेवुं पड़शे, आ समीकरण माटे प्रश्न शुं छे पहेला ई जोई लईए। आना माटे प्रश्न आपेलो छे आपणने, 30 मिनिट टी हाफ धरावती प्रक्रिया माटे सांद्रता 2-3 मोलर करवामां आवे छे, જેનો અર્ધાયુષ્ય સમય 30 મિનિટ છે, એના માટે ત્રીસ મિનિટ ટી હાફ ધરાવતી પ્રક્રિયા માટે સાંદ્રતા 2-3 મોલર કરવામાં આવે છે, આનો મતલબ એવો કે શરૂઆતમાં એની સાંદ્રતા 2 મોલર હતી, એમાંથી આપણે કરી દીધી 3 મોલર કરી દીધી છે, તો અર્ધાયુષ્ય સમય ત્યારે ટી હાફ એ 40 મિનિટ થાય છે, ત્યારે અર્ધાયુષ્ય સમય 40 મિનિટ થઈ જાય છે, તો ક્રમ ગણો, તો પ્રક્રિયાનો ક્રમ ગણવાનો છે। તો જો આ વખતે આવું આપ્યું છે આની અંદર આ કિંમત મૂકશું તો કંઈ નહીં થાય, કારણ કે આપણને એવું કીધું નથી કેટલા ગણો થાય છે, બરાબર, તો આપણને એવી કંઈ ચોખવટ નથી કરી, છેલ્લે તો આપણે આ ગણતરીમાં આવવું જ પડે, લોગ કરવા માટે આવવું જ પડશે, તો આપણે ડાયરેક્ટ લોગમાં કિંમત મૂકીએ તો જ થશે હવે ગણતરી। તો આ સૂત્રની અંદર એકવાર કિંમત મૂકીને ચેક કરી લઈ, એન બરાબર 1 પ્લસ લોગ ટી ટુ એટલે અંતિમ સમય, જ્યારે બીજી વખત હોય ત્યારે ટી ટુ છે ત્યારે 40 મિનિટ થઈ જાય છે, તો અહીંયા લોગ ટી ટુ એટલે 40 માઇનસ લોગ T1 એટલે અર્ધાયુષ્ય સમય પહેલો 30 છે, છેદમાં આવશે લોગ A1 એટલે શરૂઆતની 2 મોલર અને લોગ A2 એટલે આવશે 3 મોલર। તો આની અંદર બધી કિંમત મૂકવાની છે, લોગ 40, લોગ 30, લોગ 2 અને લોગ 3, આ બધાની જો કિંમત મૂકીએ અને જે જવાબ આવે એ આપણો એન હશે, તમાંથી હવે એન તમારે જાતે શોધવાનો છે, બરાબર। આના દ્વારા તમને ખબર પડશે કે પ્રક્રિયાનો ક્રમ કેમ શોધી શકાય, લોગ લેવાના 40 અને 30ના લોગ શું થાય એ તમને હવે આવડશે, બરાબર, આવું તો શીખવાડી તો દીધું જ છે મેં તમને, અને લોગ 2 અને લોગ 3 આ સીધા મોઢે જોઈ છે તમને, સીધી ગણતરી કરો, આની અંદર એક માઇનસ કે પ્લસ જે કંઈ પણ થતું હોય એ કરવાનું અને એન તમારે શોધવાનો છે, તો આ ગણતરી દ્વારા પણ આપણે એન શોધી શકીએ, જેની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ। તો આજના લેક્ચરમાં આપણે આ 2 સૂત્રો તો શીખ્યા, બરાબર, 2 પદ્ધતિઓ શીખ્યા કે જેમાં સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ અને અર્ધાયુષ્ય સમય પદ્ધતિ હતી। તો અર્ધાયુષ્ય સમય પદ્ધતિમાં એક ટ્રીક આપણે એવી લખી શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતા અને અર્ધાયુષ્ય સમય અને તો ક્રમમાં શું થાય, બરાબર, જો પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હોય અને અર્ધાયુષ્ય સમય કેટલો હોય, જો પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ, જો આ કન્ડિશન છે પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ અને સાથે સાથે અર્ધાયુષ્ય સમય પણ વધતો હોય, પ્રક્રિયકની સાંદ્રતા વધારી દઈ અને અર્ધાયુષ્ય સમય પણ વધતો હોય, જો આમાં એવું જ થયું છે, બરાબર, 2-4 કરી દઈ તો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય 8 ગણો થઈ જાય છે, એટલે સાંદ્રતા વધારી અર્ધાયુષ્ય સમય પણ વધે છે, તેવા સમયે પ્રક્રિયાનો ક્રમ 1 કરતાં નાનો હશે, પ્રક્રિયાનો ક્રમ છે 1 કરતાં ઓછો હોય છે। જો સાંદ્રતા વધારીએ અને અર્ધાયુષ્ય સમય ઘટે છે, સાંદ્રતા વધારી દઈ અને અર્ધાયુષ્ય સમયમાં ઘટાડો થતો હોય છે, તો પ્રક્રિયાનો ક્રમ છે 1 કરતાં વધારે હશે, અને જો સાંદ્રતા વધારીએ અને અર્ધાયુષ્ય સમયમાં કંઈ ફેર ન પડે, બરાબર, એમાં કંઈ ચેન્જ નથી થતો, અર્ધાયુષ્ય સમય નો ચેન્જ એવું લખીએ, કંઈ ફેર નથી પડતો, તો એ પ્રક્રિયા છે પ્રથમ ક્રમની હશે। તો આ રીતે આપણે નક્કી કરી શકીએ કે લેસ ધેન 1 છે, ગ્રેટર ધેન 1 છે કે ઇક્વલ્સ ટુ 1 છે, આ આપણી એક શોર્ટકટ ટ્રીક છે જે આના માટે કરી। તો આજના લેક્ચરમાં આપણે આ 2 પદ્ધતિઓ શીખ્યા, નવા લેક્ચરની અંદર આના પછીની 3જી પદ્ધતિ જે 3જી અને 4થી પદ્ધતિઓ છે એ પણ આપણે કરશું। આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું, થેન્ક યુ, જય સ્વામિનારાયણ।